जीके विथ एम मां आप सबनु स्वागत छे। मित्रों आजना वीडियो में आपणे तलाटीनु मॉडल पेपर जोईशुं जे आईस द्वारा प्रकाशित करवामां आवेलुं छे अने ऑथेंटिक आ मॉडल पेपर छे। सिलेबस प्रमाणे आपणे 100 प्रश्नों जोईशुं। तमे कोई पण परीक्षानी तैयारी करता होय तमारा माटे आ अगत्यनुं रहेशे केम के आमां तमने ख्याल आवशे केवा प्रश्नो पूछवामां आवे छे, केवा ऑप्शन आपवामां आवे छे अने जवाब शुं आवे छे। तो जोईए प्रथम छे वरसाद के समुद्रना देवता तरीके क्या ग्रह ने ओळखवामां आवे छे? तो ए ग्रह छे नेपच्यून, तेने वरसाद के समुद्रना देवता तरीके ओळखवामां आवे छे। धोवाना સોડાનું અણુસૂત્ર શું છે? મોસ્ટ આઈએમપી ઘણી વખત આ પૂછાયેલો પ્રશ્ન છે, જવાબ આવશે Na2CO3, બી ઓપ્શન સાચો પડશે। નાઇટ્રોજનનું સૌથી ઉત્કૃષ્ટ ખાતર ક્યું છે? तो ए छे कैल्शियम नाइट्रेट, सी ऑप्शन साचो पड़शे। आगळ जोईए दांतनुं बहारनुं पड शेनुं बनेलुं होय छे? घणी वखत पूछायेलो प्रश्न छे, तो ते कैल्शियम फॉस्फेटनुं बनेलुं होय छे, बी ऑप्शन साचो छे। जो तमने प्रश्नोना जवाब आवडता होय तो साथे साथे कमेंट बॉक्समां जणावता जजो। ब्रह्मांडनी उत्पत्ति अने विकास अंगेनो अभ्यास करतुं शास्त्र एटले क्यूं शास्त्र? कॉस्मोलॉजी। શું કહેવાય તેને? કોસ્મોલોજી, અથવા તો એવું પૂછવામાં આવે કોસ્મોલોજીમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે? તો બ્રહ્માંડની ઉત્પત્તિ અને તેના વિકાસનો અભ્યાસ કરવામાં આવે છે કોસ્મોલોજીમાં। ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં વિભિન્ન પદો માટે ગોપનીયતાના શપથ અંગેના નમૂના આપવામાં આવ્યા છે? તો શપથના નમૂના કઈ અનુસૂચિમાં છે? ત્રીજી અનુસૂચિમાં છે, ખાસ યાદ રાખવું। समग्र राष्ट्रगान में केटला पदों छे अने ते केटला समय में गवाई जवू जोईए? शुं जवाब आवशे? 5 पद छे अने 52 सेकंड में गवाई जवू जोईए। तो समग्र राष्ट्र बने बे प्रश्नों बने छे, समग्र राष्ट्रगान में केटला पदों छे? तो याद राखवानुं 5 पद छे। हवे राष्ट्रगान केटला समय में गवाई जवू जोईए? तो 52 सेकंड में गवाई जवू जोईए। एमां पांचे पांच पदनी वात नथी, एक ज पद आपणे लीधेलुं छे ते 52 सेकंड में गवावू जोईए। भारतीय राष्ट्रीय पंचांगनो सौ प्रथम महीनो क्यो छे? भारतीय राष्ट्रीय पंचांगनो प्रथम महीनो छे चैत्र महीनो। खास याद रखू कार्तक करीने आवानुं नथी, केम के भारतीय राष्ट्रीय पंचांग द्वारा शक संवत अपनावामां आवेलुं छे। तो शक संवतनो प्रथम महीनो चैत्र होय छे अने अंतिम मास छे ते फागण होय छे। ज्यारे गुजरात में आपणे विक्रम संवत उजवीए छीए तो विक्रम संवत प्रमाणे प्रथम महीनो कार्तक थाय छे अने छेल्लो महीनो छे ते आसो होय छे। तो खास ध्यान राखो आवा प्रश्नों में एक पण मार्क आपणो जवो जोईए नहीं। क्या अधिनियम थी वायसरोय ने वटहुकम बहार पाड़वानी सत्ता आपवामां आवी? भारत परिषद अधिनियम 1861, ए ऑप्शन साचो छे। ભારતમાં કટોકટીની જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? જર્મનીમાંથી લીધેલી છે કટોકટીની જોગવાઈ, જર્મની કટોકટી એ રીતે યાદ રાખી લેવું। પદાર્થની કઈ અવસ્થામાં કણો વચ્ચેના બંધ સૌથી વધુ મજબૂત હોય છે? તો કણો વચ્ચેના બંધ સૌથી વધુ મજબૂત હોય કઈ અવસ્થામાં? ઘન અવસ્થામાં। એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થતા શું બને છે? ક્ષાર અને પાણી બને છે, બી ઓપ્શન સાચો પડશે। કાચા ફળોને કૃત્રિમ રીતે પકવવા માટે કયા વાયુનો ઉપયોગ કરાય છે? એસિટિલિનનો ઉપયોગ કરાય છે, ડી ઓપ્શન સાચો પડશે। પેનિસિલિનની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? મોસ્ટ આઈએમપી છે એલેક્ઝાન્ડર ફ્લેમિંગે કરી હતી પેનિસિલિનની શોધ। વિદ્યુત તરંગોનો વિસ્તાર વધારવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થાય છે। ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ કોઈ પણ વ્યક્તિને એક ગુના માટે એકથી વધુ વાર સજા આપી શકાય નહીં? જવાબ આવશે અનુચ્છેદ 20 મુજબ। બંધારણનો અનુચ્છેદ 20 એવું કહે છે કે એક કોઈ પણ વ્યક્તિને એક ગુના માટે એકથી વધુ વાર સજા ના થવી જોઈએ, એક જ વખત સજા થવી જોઈએ। ક્યા દિવસને મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવામાં આવે છે?
6 જાન્યુઆરી મૂળભૂત ફરજ દિન યાદ રાખજો. મૂળભૂત ફરજો આપણી કેટલી છે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. પહેલા 10 હતી, અત્યારે કેટલી છે? 11 છે. અને મૂળભૂત હકો પૂછે તો કેટલા છે? 6 છે. પહેલા કેટલા હતા? 7 હતા. એમાંથી મિલકતનો અધિકાર હટાવી દેવામાં આવ્યો, અત્યારે કેટલા છે? 6 છે. તો એ બધો ખ્યાલ તમને હોવો જોઈએ. કઈ સમિતિની ભલામણથી ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી? તો એ સમિતિ હતી સ્વર્ણસિંહ સમિતિ. મૂળભૂત ફરજો છે તે બંધારણમાં ઉમેરવામાં આવી. ત્યારે 10 ઉમેરવામાં આવી હતી અને 1 ત્યાર પછી ઉમેરવામાં આવી. રાષ્ટ્રપતિ પર મહાભિયોગ પ્રક્રિયા સંસદના કયા ગૃહમાં ચલાવી શકાય? બંનેમાંથી કોઈ પણ એક ગૃહમાં ચલાવી શકાય, એટલે કે રાજ્યસભા કે લોકસભા બંનેમાંથી કોઈ પણ એક ગૃહમાં છે તે મહાભિયોગની પ્રક્રિયા રાષ્ટ્રપતિ ઉપર ચલાવી શકાય. જો ઉપરાષ્ટ્રપતિ ઉપર આ પ્રક્રિયા ચલાવવાની હોય તો જવાબ આવે માત્ર રાજ્યસભામાં ચલાવી શકાય. ઉપરાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા રાજ્યસભા, રાષ્ટ્રપતિ ઉપર ગમે ત્યાં ચલાવી શકાય. તો ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિની વાત આવી છે તો તમને જણાવી દઉં કે ભારતના નવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બન્યા છે અને ઉપરાષ્ટ્રપતિ છે તે જગદીપ ધનખડ છે તે બન્યા છે. દ્રૌપદી મુર્મુ 15મા નંબરના રાષ્ટ્રપતિ છે અને જગદીપ ધનખડ 14મા નંબરના ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. એ સિવાય યુ લલિત છે તે પણ સુપ્રીમ કોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. સીજેઆઈ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા યુ લલિત નામ યાદ રાખજો. 3-3 કરંટ ટોપિક છે, પૂછાશે. આગળ જોઈએ. વિદેશમાં ભારતીય રાજદૂતોની નિમણૂકો કોના દ્વારા કરવામાં આવે છે? રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે ભારતીય રાજદૂતોની નિમણૂક. મૈત્રક વંશનો છેલ્લો રાજા કોણ હતો? મૈત્રક વંશનો છેલ્લો રાજા શિલાદિત્ય 7મો. તો યાદ રાખજો શિલાદિત્ય 7મો મૈત્રક વંશનો છેલ્લો રાજા. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્રનો જન્મ ક્યાં થયો હતો? શ્રીમદ રાજચંદ્રનો જન્મ વવાણિયામાં થયો હતો. લાલ કિલ્લાનો ઐતિહાસિક મુકદમો લડનાર ગુજરાતી વકીલ કોણ હતા? ભુલાભાઈ દેસાઈ હતા ગુજરાતી વકીલ કે જેઓ લાલ કિલ્લાનો મુકદમો લડ્યા હતા. ગુજરાતના પ્રથમ શુદ્ધ પંચાંગના પ્રકાશક કોણ હતા? ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ, ડી ઓપ્શન. કોના શાસનકાળ દરમિયાન પારસીઓ ઈરાનથી સંજાણ આવ્યા હતા? ત્યારે કોનું શાસન હતું? રાષ્ટ્રકૂટોનું શાસન હતું. ત્યારે પારસીઓ ઈરાનથી સંજાણ બંદરે ઉતર્યા હતા અને જાદી રાણાએ તેમને આશ્રય આપેલો. ઈસવીસન 640માં ચીની યાત્રાળુ યુએન ચાંગે વલભીની મુલાકાત લીધી ત્યારે ત્યાં કોનું શાસન હતું? મોસ્ટ આઈએમપી છે. તો ત્યારે ત્યાં ધ્રુવસેન બીજાનું શાસન હતું. સી ઓપ્શન સાચો પડશે. કયા સ્થળના સોદાગીરી શૈલીના વસ્ત્રો વખણાય છે? પેથાપુરના. આગળ જોઈએ. આલેણી હાલેણી કયા વિસ્તારનું લોકનૃત્ય છે? છોટાઉદેપુર જિલ્લાની તડવી જાતિના આદિવાસી બહેનોનું આ નૃત્ય છે આલેણી હાલેણી. પૂછાયેલું છે, યાદ રાખવું. માંગલ્ય વન ક્યાં આવેલું છે? અંબાજીમાં આવેલું છે માંગલ્ય વન. આપણા બધા ગુજરાતના સાંસ્કૃતિક વનો છે તો ગુજરાતના બધા જ સાંસ્કૃતિક વનો આપણે ફોટા સાથે મૂકેલા છે જેથી તમારે ભૂલાય નહીં અને લાંબા સમય સુધી તમે યાદ રાખી શકો. તો તે વિડીયો પણ તમે જોઈ શકો છો તો તમને ખ્યાલ આવશે માંગલ્ય વન ક્યાં આવેલું છે, અંબાજીમાં. તરણેતરના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવનાર કરણસિંહજી ક્યાંના રાજવી હતા? તો પ્રથમ તો આપણે જોઈએ તરણેતર મંદિરનો જીર્ણોદ્ધાર કોણે કરાવ્યો હતો. પ્રશ્ન પૂછાય તો કરણસિંહજી યાદ રાખજો. ક્યાંના તેઓ રાજા હતા અથવા તો રાજવી હતા? તો લખતરના રાજવી હતા. ડી ઓપ્શન સાચો પડશે. સરસવાણી ગુજરાતના કયા લોકસેવકની જન્મભૂમિ છે? રવિશંકર મહારાજ. સરસવાણી યાદ રાખજો, રવિશંકર મહારાજની જન્મભૂમિ છે.
क्या शहर नु जमण वखणाय छे? सूरत नु जमण वखणाय छे। मीरादातार नु स्थानक क्या आवेलू छे? उनावामां आवेलू छे मीरादातार नु स्थानक, जेने हिंदू मुस्लिम एकता नु प्रतीक पण मानवामां आवे छे। जीएसटी परिषद नी रचना बंधारणना क्या अनुच्छेद अंतर्गत करवामां आवी? जीएसटी परिषद नी रचना अनुच्छेद 279 ए मुजब। आगळ जोईए, भारतीय बंधारणमां अस्पृश्यतानी नाबूदी अंगेनी जोगवाई क्या अनुच्छेदमां करवामां आवी छे? अस्पृश्यता नाबूदी, एटलो शब्द तमारे याद राखवानो, घणी वखत पूछायेलो छे, जवाब आवशे अनुच्छेद 17। अनुच्छेद 17 मां अस्पृश्यता नाबूदी आपेली छे। सुप्रीम कोर्टना मुख्य न्यायाधीश तेमज अन्य न्यायाधीशोनी निमणूक कोना द्वारा थाय छे? तो ते राष्ट्रपति द्वारा करवामां आवे छे। सी ऑप्शन साचो पड़शे। सुप्रीम कोर्टना मुख्य न्यायाधीश कोण बन्या छे वर्तमानमां? यू ललित। आनी पहेला कोण हता? एनवी रमणा हता। एनवी रमणानी जग्याए अत्यारे यू ललित आवी गया छे। अने एना पछी बीजा आववाना छे चंद्रचूड, ए पण याद राखजो। यू ललित छे ते मात्र 75 दिवस माटे आवेला छे, त्यारबाद ते रिटायर थाय छे, त्यारबाद चंद्रचूड आवशे। आमुखनी भाषानो स्त्रोत क्या देशना बंधारणमांथी लेवामां आव्यो छे? आमुखनी भाषानो स्त्रोत, शुं जवाब आवशे? तमने आवडतो होय तो कमेंट बॉक्समां जणावो। बाकी आनो जवाब आवशे ऑस्ट्रेलियामांथी लेवामां आवेली छे आमुखनी भाषा, खास याद राखो। दमण अने दीव केन्द्रशासित प्रदेश कई हाईकोर्टना कार्यक्षेत्र हेठळ आवे छे? बॉम्बे हाईकोर्टना कार्यक्षेत्र हेठळ आवे छे। देशो राज्योनुं एकीकरण वखते क्या प्रदेशने जनमत संग्रह द्वारा भारत साथे जोड़वामां आव्युं हतुं? जूनागढ़ने जोड़वामां आव्युं हतुं जनमत संग्रह द्वारा। जूनागढ़नो नवाब हतो मोहम्मद खान त्रीजो, तेने जूनागढ़ने पाकिस्तान साथे जोड़वुं हतुं अने तेणे लेखितमां पण आपेलुं हतुं के जूनागढ़ने अमे पाकिस्तान साथे जोड़वा इच्छीए छीए, परंतु सरदार वल्लभभाई पटेल अने बीजा अग्रणी नेताओ द्वारा जूनागढ़ने छे ते जनमत संग्रह द्वारा भारत साथे भेळवी दीधेलुं। भारतीय नागरिकतानी समाप्ति केवी रीते लावी शकाय? तो जवाब आवशे छेस्ताए त्याग करे तो भारतीयनी नागरिकता छे ते समाप्त थशे। कायदानी प्रक्रिया द्वारा पण समाप्त करी शकाय छे। छीनवी लेवाथी पण समाप्त थई जाय छे। तो जवाब आवशे उपरोक्त तमाम, डी ऑप्शन अहीं साचो पड़शे। संसद सभ्य बनवा माटे ओछामां ओछी केटली उमर होवी जोईए? संसद सभ्य बनवू होय तो ओछामां ओछी उमर छे तमारी 25 वर्ष होवी जोईए तो संसद सभ्य बनी शकाय। हवे वय विशे पण तमने थोड़ू जणावी दऊं। जो तमारे राष्ट्रपति बनवू होय तो 35 वर्षनी उमर जोईए, सेम राज्यपाल माटे पण 35 वर्ष छे, उपराष्ट्रपति माटे पण 35 वर्ष छे। एज रीते आपणे वात करीए मुख्यमंत्रीनी तो मुख्यमंत्री माटे 25 वर्ष અને પીએમ માટે પણ 25 વર્ષની આયુ હોય છે, ઓછામાં ઓછી લઘુત્તમ આયુની અહીં આપણે વાત કરી રહ્યા છીએ। આગળ જોઈએ, નીચેના મહાનુભાવોમાંથી કોણે કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવેલ નથી? તો આમાંથી ત્રણ એવા છે જે કાર્યકારી રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે, એક નથી, તો કોણ નથી? શ્રી ફખરુદ્દીન અલી અહેમદ તે કાર્યકારી રાષ્ટ્રપતિ રહ્યા નથી। એ સિવાય વિવી ગીરી, એમ હિદાયતુલ્લાહ અને બીડી જતી તે કાર્યકારી રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે। જાહેર હિસાબ સમિતિમાં કેટલા સભ્યો હોય છે? 22 સભ્યો હોય છે, જેમાં 15 છે તે લોકસભાના હોય છે અને 7 રાજ્યસભાના હોય છે, તો એ પણ તમારે યાદ રાખવું। જાહેર હિસાબ સમિતિ 22 સભ્યો, 15 લોકસભાના અને 7 રાજ્યસભાના। આગળ જોઈએ, LMB ખાલી જગ્યા ઉપકરણ સંબંધિત ટેકનિકલ શબ્દ છે। LMB કોની સાથે જોડાયેલો છે? માઉસ સાથે જોડાયેલો શબ્દ છે। એક્સેલમાં સક્રિય સેલની ડાબી બાજુના સેલ પર જવા કઈ કી વપરાય છે? શિફ્ટ પ્લસ
टेब वपराय छे डाबी बाजुना सेल पर जवा। मशीन लैंग्वेज में लखेल प्रोग्राम कहवाय छे केवो कहवाय एसेम्बलर कहवाय। केवो कहवाय एसेम्बलर। सी ऑप्शन साचो पड़शे। एक्सेल में संबंधित सेल ने सक्रिय करवा खाली जगह की वपराय छे F2 की वपराय छे। ई ग्राम विश्वग्राम योजना नो सॉफ्टवेयर कोना द्वारा तैयार करवामां आव्यो हतो? मोस्ट आईएमपी छे एनआईसी गांधीनगर द्वारा तैयार करवामां आवेलो छे ई ग्राम विश्वग्राम योजना नो सॉफ्टवेयर। डेटा मैनेजमेंट माटे खाली जगह एप्लिकेशन नो उपयोग थाय छे? डेटा मैनेजमेंट माटे फॉक्स प्लस नो उपयोग थाय छे। बी ऑप्शन साचो पड़शे। आगळ जोईए लिनक्स खाली जग्या ऑपरेटिंग सिस्टम छे केवी छे? ओपन सोर्स छे। गम्मे ते डाउनलोड करी गम्मे ते वापरी सके। आना माटे लाइसेंस नी के कोई पण वस्तु नी जरूर पड़ती नथी। ओपन सोर्स आ ऑपरेटिंग सिस्टम छे। स्टोरेज माटे डेटा आइटम लोकेट करवी खाली जग्या कहेवाय छे? फेच कहेवाय। शुं कहेवाय? फेच। एमएस वर्ड मा रूलर टेब કેટલા પ્રકારના આપી શકાય છે? ચાર પ્રકારના આપી શકાય એમએસ વર્ડમાં રૂલર ટેબ। માઇક્રો રન કરવા માટેની શોર્ટકટ કી કઈ છે? માઇક્રો નહીં મેક્રો આવશે। મેક્રો રન કરવા માટેની શોર્ટકટ કી કઈ છે? અલ્ટર પ્લસ એફ8। એ ઓપ્શન સાચો છે। ક્યુ વર્ડ પ્રોસેસર પહેલા આવ્યું હતું? वर्ड स्टार पहला आव्यु हतु। वर्ड स्टार याद रखो। हार्ड डिस्क नी झड़प प्रति मिनिट केटली होय छे? प्रति मिनिट 3600 चक्र होय छे। 3600 चक्र प्रति एक मिनिट। काउंस मा माइनस एक भाग्या आठ काउंस पूरो ना विरोधी नो व्यस्त खाली जग्या छे? तो आपेलू छे आनो विरोधी पहला गोतवानो पछी एनो व्यस्त करवानो। शुं जवाब आवशे? आठ जवाब साचो पड़शे ऑप्शन ए। आगळ जोईए एक ट्रेन 81 किलोमीटर प्रति कलाकनी गतिथी चाले छे ते रेलवे ट्रेकनी बाजुमां उभेला एक व्यक्तिने 12 सेकंडमां पार करे छे। ट्रेननी लंबाई केटली हशे? 12 सेकंड में व्यक्ति ने पार करेलो छे अने 81 किलोमीटर प्रति कलाकनी गति थी चाले छे। शुं जवाब आवशे? 270 मीटर ट्रेन नी लंबाई हशे। एक वस्तु रूपया 651 में वेचवाथी 7% नुकसान थाय छे तो ते वस्तुनी खरीद किंमत शुं हशे? 651 में वेचीए तो 7% नुकसान थाय तो खरीद किंमत केटली हशे? 700 रुपया हसे। सी ऑप्शन साचो पड़शे। 27/125 तो 16 केटला थशे? सॉरी 64 केटला थशे? 27 तो 125 64 तो हवे अहीं शुं आवशे? 216। एक गामनी वस्ती 6000 छे प्रति वर्ष 10% दरे तेमां वधारो थाय छे तो 3 वर्ष पछी ते गामनी वस्ती केटली हशे? 7986 वस्ती हशे। केम के पहला वर्षे 10% वधशे अने बीजा वर्षे 10% वधशे एटले टोटल 3 वर्ष थई जशे। अहीं तमारे चक्रवृद्धि व्याज लगाववुं पड़शे। 6000ना 10% करी अने पछी એ 6600 ના બીજા વર્ષે 10% કરવા પડશે। આગળ જોઈએ અ ગ્રુપ ઓફ બોયઝ બ્લેન્ક લાઇબ્રેરી રેગ્યુલરલી। શું આવશે ખાલી જગ્યામાં? અ ગ્રુપ ઓફ બોયઝ લખેલું છે તો જવાબ આવશે વિઝિટ્સ। સિનોનિમ ઓફ વેકન્ટ, વેકન્ટ નું સિનોનિમ્સ શું થશે? એમ્પ્ટી। અ વેકન્ટ નું સમાનાર્થી એમ્પ્ટી થશે। श्याम इज वेरी एक्साइटेड ब्लैंक अवर ट्रीप टू जूनागढ़। अबाउट आवशे खाली जग्या मा। श्याम इज वेरी एक्साइटेड अबाउट अवर ट्रीप टू
जूनागढ़। आगर जो ये ब्लैंक चर्च ऑन द कॉर्नर वॉज बिल्ड बाय जर्मन्स। शू आवशे चर्च नी आगर शू आवशे हमेशा ध आवशे ध आर्टिकल अही लागशे। गिव एडजेक्टिव फॉर्म ऑफ एनिमी एनिमी नु एडजेक्टिव शू थशे इनिमिकल सी ऑप्शन साचो पड़शे। घणी वक्त पूछायेलू छे खास याद राखी लेवू। आई वोट टू बाय सम गुड ब्लैंक फॉर ध ऑफिस शू आवशे खाली जगह में स्टेशनरी। आई वोट टू बाय सम गुड स्टेशनरी फॉर ध ऑफिस। पास्ट टेन्स ऑफ स्टेन्ड स्टेन्ड नु भूतकाल शू थशे स्टूड। He said, I shall go as soon as it is possible. Turn into indirect speech. Indirect speech maa badalta. Sun thase? He said that he would go as soon as it was possible. A option saacho padse. Agar jui. Niche na sabdo ne, angreji sabdo na kakkawari pramane gothvo. To alphabet pramane gothvanu chhe. कई रीते थसे प्रथम आवशे इपिगेन त्रण त्यार बाद आवशे एपिसोड पछी आवशे इपिटेक्सी अने छेले आवशे इपिटोम एटले के जवाब आवशे बी ऑप्शन। सिलेक्ट सिंगल वर्ड फॉर द फॉलोइंग फ्रेस देट विच केन नॉट बी रब ऑफ ने शू कहवाय इंडेलिबल कहवाई। आगर जो ये वेन द मैनेजर केम दे ब्लैंक द टास्क खाली जगह में आवशे हेड फिनिश्ड। पुट प्रोपर क्वेश्चन टेक एवरीवन स्टूड अप डिडंट दे ए ऑप्शन साचो पड़से। ऑपोजिट जेंडर ऑफ अर्ल ऑपोजिट जेंडर थसे कॉन्टेस बी ऑप्शन साचो पड़से। भारत में जाहिर साहस समिति की रचना क्यारे थई हती 1964 में थई हती जाहिर साहस समिति। भारत ना बंधारण हेठ सौथी महत्वना अधिकारी सीएजी छे एवं कोने कह्युं हतुं। डॉक्टर भीमराव आंबेडकरे कह्युं हतुं के भारतना बंधारण हेठळ सौथी महत्वना अधिकारी सीएजी कंट्रोलर एंड ऑडिटर जनरल ऑफ इंडिया। सीएजी नुं पूरुं नाम घणी वखत पूछायेलू छे खास याद राखवू अने आनो जवाब डॉक्टर भीमराव आंबेडकर पण याद राखवो। आगळ जोईए भारत सरकारनो मूडी विसर्जन एटले के डिसइन्वेस्टमेंट विभाग क्या मंत्रालय हेठ काम करे छे नाणा मंत्रालय हेठ काम करे छे मूडी विसर्जन विभाग। ग्राम विकास ना ख्याल मा शानो समावेश थाय छे गरीबी नु निवारण ए साचु। रोजगारी नु सर्जन माळखागत सवलतो नो विकास पण थाय छे ग्राम विकास ना ख्याल मा। जवाब आवशे उपरोक्त तमाम डी ऑप्शन। महात्मा गांधी राष्ट्रीय ग्रामीण रोजगार बांधरी धारो क्यारे घड़ायो तो ते धारो छे 2005 मां घड़ायो महात्मा गांधी राष्ट्रीय ग्रामीण रोजगार धारो। बिन सरकारी संगठनों नो अर्थ शो थाय बिन सरकारी संगठनों ते सरकार थी स्वतंत्र होय छे। राष्ट्रीय विकास परिषदना अध्यक्ष कोण होय छे वडाप्रधान होय छे राष्ट्रीय विकास परिषदना अध्यक्ष। भारत में विकास लक्षी वहीवट शब्द प्रयोग सौप्रथम कोणे कर्यो यूएल गोस्वामीए कर्यो हतो विकास लक्षी वहीवट शब्द नो प्रयोग। नीचेनामांथी क
क्यों वाक्य भावे वाक्य रचना दर्शावे छे? भावे वाक्य रचना दर्शावतु होय तेवो वाक्य छे। राधा थी हवे दोड़ाशे, सी ऑप्शन। साची जोड़णी पसंद करो। जीजी गीसा विजी गीसा, सी बी ऑप्शन छे ते साचो छे। विजी गीसा आ रीते लखाय, ए सिवाय बधा खोटा छे। कौमुदी समानार्थी शब्द ओळखाओ। कौमुदी नो समानार्थी शब्द शुं थशे? चांदनी। खोटो अर्थ भेद पसंद करो। खोटू क्यों छे? तो दिन एटले दिवस, ए खोटू छे, केम के दिन आ रीते लखाय तो एनो मतलब थाय दिवस, आ रीते दिन लखीए तो एनो मतलब थाय गरीब। तो ए पण तमने ख्याल होवो जोईए। हवे आ खोटू छे तो साचा आपणे जोई लईए। अवर एटले बीजू, पुंज એટલે ડગલો, પાણી એટલે હાથ। જો આ રીતે પાણી લખેલું હોય તો હાથ, આ રીતે પાણી લખેલું હોય તો જળ એટલે કે પાણી થશે। પેઢી તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો। પેઢીનું શિષ્ટ રૂપ શું થશે? પ્રવેશી। પેઢીની અહીં પેઠી છે, પેઠીનું શિષ્ટ રૂપ થશે પ્રવેશી। પેઠવું એટલે પ્રવેશવું। શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો। ટચલી આંગળી પાસેની આંગળી, એને શું કહેવાય? ટચલી આંગળી પાસેની આંગળીને કહેવાય અનામિકા, એનું કોઈ નામ હોતું નથી, અનામિકા। રૂઢિપ્રયોગનો સાચો અર્થ પસંદ કરો। ખાસડા ખાવા, ખાસડા ખાવા એટલે શું થાય? અપમાન સહન કરવું, સી ઓપ્શન। સ્રો વત્તા અન બરાબર સંધિ જોડો, તો શું થશે? સ્રો વત્તા અન થશે શ્રાવણ। ઉત્થાન સંધિ છોડો, ઉદ વત્તા થાન। રત્ન જડિત સમાસ ઓળખાવો। રત્ન જડિત નો સમાસ કયો થશે? તત્પુરુષ થશે, રત્ન થી જડિત। અલંકાર ઓળખાવો। વાહ સી તમારી હિંમત, ઉંદર જોઈને નાઠા, કયો અલંકાર થશે? વ્યાજ સ્તુતિ, વખાણમાં નિંદા અને નિંદામાં વખાણ, વ્યાજ સ્તુતિ યાદ રાખો। ઈરાનમાં રમાયેલા મકરાન કપમાં કયા ભારતીય બોક્સિંગ ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો હતો? જવાબ આવશે દીપક સિંઘ। જી સતીશ રેડ્ડી વર્તમાનમાં ભારતની કઈ સંસ્થાના કાર્યકાર છે? તો ડીઆરડીઓ ના તેઓ વડા છે, જી સતીશ રેડ્ડી। ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એનું પૂરું નામ થાય છે, પૂછાયેલું છે। એ સિવાય ઇસરો છે, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન। તો ઇસરોના વર્તમાન અધ્યક્ષ કોણ છે? એસ સોમનાથ। તો એ પણ તમારે યાદ રાખવું। એની પહેલા કોણ હતા? કે સિવન હતા। યુનિવર્સિટીઓમાં લોકપાલ રાખનારું દેશનું પ્રથમ રાજ્ય કયું બનશે? જવાબ આવશે મહારાષ્ટ્ર। આગળ જોઈએ। નરેન્દ્ર મોદીએ કન્સ્ટ્રક્શન ટેકનોલોજી ઇન્ડિયા સમિટ 2019 દરમિયાન કઈ મોબાઈલ એપ લોન્ચ કરી હતી? તો એ એપનું નામ છે GHTC ઇન્ડિયા, ડી ઓપ્શન સાચો પડશે। નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ એટલે કે NCBC ના વડા તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? હસમુખ અઢિયા। નરેન્દ્ર મોદીએ અમદાવાદ મેટ્રોનું ઉદઘાટન ક્યાંથી કર્યું હતું? વસ્ત્રાલ ગામથી કર્યું હતું। આંધ્રપ્રદેશમાં બનનારું તટીય રેલવે ઝોન ભારતનું કેટલામું રેલવે ઝોન હશે? 18મું રેલવે ઝોન હશે, તટીય રેલવે ઝોન। આગળ જોઈએ। તાજેતરમાં વનડેમાં 500 સિક્સર લગાવનારો વિશ્વનો પ્રથમ ક્રિકેટર કોણ બન્યો છે? ક્રિસ ગેલ। ક્રિસ ગેલ 500 સિક્સર લગાવનારો વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો। તો મિત્રો આ હતા 100 પ્રશ્નો। 100 પ્રશ્નોમાંથી તમને કેટલા જવાબ આવડ્યા તે કમેન્ટ બોક્સમાં જણાવજો, કેટલા જવાબ તમારા સાચા છે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો। ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લો અને બેલને પ્રેસ કરો, જેથી રોજે રોજ આપણે નવા નવા વિડીયો
અને નવી નવી માહિતી મળતી રહે। તમારા જેટલા પણ મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તે બધા સાથે એક વખત આ વિડીયો શેર કરી દેજો। આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે, તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો। ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેઈલી ન્યૂઝપેપર, ડેઈલી કરંટ અફેર, મોસ્ટ ટાઈમ પીપીડીએફ અને લેટેસ્ટ ગવર્મેન્ટ જોબની અપડેટ મળતી રહેશે। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો।